सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिबड़ गीता ग्रंथनी अंदर कड़वू त्रेविशे में एम लखे छे કે જે શરીર છે માતા પિતા થકી બને છે પણ એ શરીરને ચલાવવાનું શરીરને બનાવવાનું તમામ કાર્ય અને શરીરની અંદર આત્મા મૂકવાનું તમામ કાર્ય ભગવાન પોતે કરે છે ત્યારે થાય છે કોઈ જીવની પોતાની તાકાત નથી કે કોઈ શરીરને નિપજાવી શકે કે કોઈ શરીરમાં આત્માનું આરોપણ કરી શકે જે જે થાય છે એ ભગવાનથી જ થાય છે માટે સ્વામી કે ભગવાન સમર્થ છે આપણે બધા અસમર્થ છીએ આપણું બળ મૂકીને ભગવાનનું બળ રાખવું આગળ આવે સ્વામી લખે છે કડવું ચોવીસ કૃષિ કરે જેમ કૃષિ જનજી વિવિધ ભાતના વાવે વળી અન્નજી જાને અન્ન વડે થાશે બહુ ધનજી એમ મન શુભો કરે નિત્ય મનજી કૃષિ કરે જેમ કૃષિ જનજી કૃષિ એટલે ખેતી ખેતી કરવાવાળો ખેડૂત જે હોય એ ખેતી કરે અલગ અલગ બધા અનાજ જમીનમાં વાવે અને અનાજ વાવીને એવું વિચારે કે આ અનાજ ઉગશે એમાંથી મને બહુ રૂપિયા મળશે આવા મનસુબા કરે ખેડૂત છે એને એક અનાજનો કણિકો જમીનમાં વાવ્યો એક જ દાનો વાવ્યો હોય આખા ખેતરની અંદર એને 5000 દાના વાવ્યા હોય પણ એને આશા કેટલા દાનાની હોય ટન બંધી દાનાની આશા હોય 5 કિલો અનાજ વાવ્યું હોય એની સામે એને 50 ટનની આશા હોય અને 50 ટન જે અનાજ આવવાની આશા હોય એની સામે પાછી બીજી કઈ આશા બંધાય કે એ અનાજમાંથી હું રૂપિયાવાળો થઈશ મને ધન મળશે હવે સ્વામી કહે છે કોઈ ખેડૂતે જમીનની અંદર અનાજ વાવી દીધું એને એવો વિચાર કર્યો કે હું બહુ રૂપિયાવાળો થઈશ આની અંદરથી બહુ અનાજ હું પકવી દઈશ આની અંદરથી હું આટલું ખેતર મને દીધું છે ને એટલે આટલા ખેતરની અંદરથી હું આટલું તો કમાઈશ આવા બધા સંકલ્પ વિકલ્પો કરીને ખેડૂત અનાજને વાવે છે અને મનસુબા કર્યા કરે છે કરે મન શુભ મનમાં જાને ભરી સકન કોઠાર પણ તે તો હરીને હાથ છે નથી જાણતો તે નિર્ધાર સ્વામી કહે છે કે મનસુબો કરે જીવ
કે હું તો કોઠાર ભરી દઈશ કન્ના, પણ તે તો હરિને હાથ છે. સ્વામી કે એ તો ભગવાનને હાથ છે, નથી જાણતો તે નિર્ધાર. ભગવાનના હાથની અંદર છે કે કેટલો કોઠાર ભરવો ને કેટલો ના ભરવો, કેટલું અનાજ પકવવું ને કેટલું ના પકવવું, એ ભગવાનના હાથની વાત છે, ખેડૂતના હાથની વાત નથી. પણ જીવને પોતાને જ પોતાનું કર્તાપણું મનાયેલું હોય છે, એટલે જીવને એવું થાય છે કે જો હું આમ કરી દઈશ, હું આમ કરી દઈશ, આટલું કરી નાખીશ, આટલું કરી નાખીશ, પણ એ તો બધું ભગવાનના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. અવનીથી અન્ને ઉગાડવું વળી મોટા કરવા મોલ, તે તો કરી ન શકે કરસી તપાસી કરવો તોલ. અન્નને જમીનમાં દાટી દેવું અને ખાતર પાણી આપવું એટલું કદાચ આપણે કરી શકીએ, પણ એ અનાજને કયા દિવસે કઈ સેકન્ડ એન્ડ કઈ મિનિટે ભગવાન એને ફણગાવી દે છે, એમાંથી એક નાનો છોડ તૈયાર કરે છે, એમાંથી થોડા દિવસો થઈને એનો સંપૂર્ણ વિકાસ કરીને મોટો છોડ તૈયાર કરી દે છે અને એની ઉપર ફૂલ અને ફળ લાવે છે, એ તો ભગવાનનું કર્તવ્ય છે, આપણું નથી. આપણાથી એ કાંઈ ના થાય. કોઈ ધારે કે જમીનમાંથી હું ખેંચી કાઢું ઝાડ, થઈ શકે? ઝાડ થયા પછી કોઈ એવું વિચારે કે હું એની ઉપર ફૂલ ને ફળ લાવી દઉં અંદરથી પાંદડામાંથી કાઢીને, તો થઈ શકે? ન થઈ શકે. બધું જ કરવા માટે, આ બધું જ કાર્ય કરવા માટે ભગવાનની જરૂર પડે છે. ભગવાનની ઈચ્છા વિના કાંઈ થતું નથી. માટે સ્વામી કહે છે, તો ભગવાનના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. આનો તપાસી કરવો તોલ. સ્વામી કે આ પોતાના અંતરમાં તપાસી જોવું. જે જન અન્ન વાવે જેવું તેવું થાય છે તદરૂપ, તેહ કર્તવ્ય ભગવાનનું એમ સમજવું સુખરૂપ. જે ખેડૂત અનાજ જેવું વાવે છે એવું થાય તદરૂપ. બાજરો વાવે તો બાજરા ઉપર ઘઉં ના આવી જાય, બટાકા વાવે તો બટાકા ઉપર પપૈયા ના આવી જાય. જે વાવે એના જેવું જ પાછું ભગવાન કરી આપે, એના જેવું જ કરી આપે અને એના કરતાં વધારે કરી આપે. એક દાનો વાવે તો હજાર દાના કરી દે. એક પપૈયાનું બી વાવ્યું હોય તો એની ઉપરથી 1000 પપૈયા ઉતારી આપે. એક આંબાનો ગોટલો વાવ્યો હોય તો એની અંદરથી 1000 કેરીઓ ભગવાન કરી આપે છે. એક ચીકુનો બીયો વાવ્યો હોય તો એમાંથી 1000 ચીકુ ભગવાન કરી આપે છે. ને એ પાછું એક વર્ષ માટે નહીં, અનેક વર્ષો સુધી એ ઝાડ ચાલે. જ્યારે આંબાને વાવ્યો હોય ત્યારે એક જ ગોટલો વાવ્યો હોય, એના દાદાના દાદાએ વાવ્યો હોય, ત્યારનો એ આંબો હોય, એ આંબો દર વર્ષે 1.5 કેરીઓ આપતો હોય. એ 1.5 કેરીઓ આપવાનું કામ જે છે એ ભગવાન પોતે કરે છે. એક ગોટલામાંથી અનેક કેરીઓને નિપજાવવાનું કાર્ય ભગવાન પોતે કરે છે. એક બાજરાના દાનામાંથી અનેક દાનાઓ ઉપજાવવાનું કાર્ય ભગવાન પોતે કરે છે. અને ભગવાન એની અંદર પણ છોડ ઘણા નાના મોટા પણ થઈ જાય છે, કારણ કે ભગવાનને દરેક આત્મા જે એ છોડમાં પ્રવેશ કરવાવાળો છે એને કઈ પ્રકારનું ફળ દેવું એ ભગવાન પાસે બધું કેલ્ક્યુલેશન હોય છે. પણ જે કાંઈ કરે છે એ બધું ભગવાનથી થાય છે. ખેડૂત વિચારે કે મેં આટલી ખેતી કરી નાખી. આમાં સ્વામીને આ આખું આવું વર્ણન કરીને કરાવવું છે એ સ્વામી કે આપણે કરતાપણું આપણું માનવાનું નથી, મારાથી થાય છે, હું કરું છું. બસ આટલું ભૂલાઈ જવું જોઈએ, ભગવાન કરે છે ને ભગવાનથી થાય છે, ને ભગવાન કરે એ જ થાય. આજ સુધી ભગવાને કર્યું છે એ જ થયું છે, ને ભવિષ્યમાં ભગવાન કરશે એ જ થશે, ને ભગવાનનું કરેલું બધું જ મને મંજૂર છે. સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો હોય, ખેડૂત વિચારતો હોય કે વાહ કેવો સરસ મેં પાક કર્યો છે, કેટલી સરસ ખેતી થઈ છે, પણ ભગવાન ધારે ને તો અતિવૃષ્ટિ કરાવી દે, ભગવાન ધારે ને તો દુષ્કાળ પડાવી દે, ભગવાન ધારે ને તો તાપ એટલો મૂકી દે,
ભગવાન ધારે ને તો તૈયાર થયેલો માલ બાળી પણ નાખે. ખેડૂત ગમે એટલું જોર કરે કે હું કરું હું કરું હું કરું, મારાથી ન થાય, એ તો ભગવાન સ્વયં કરે તો જ થાય. માટે ભગવાનનું કર્તાપણું સ્વામી કે સ્વીકારવું, આપણા કર્તવ્યનું જોર કાઢી નાખવું. કારણ કે આપણે જીવ પ્રાણી માત્રને વાત વાતમાં એવી બોલવાની ટેવ હોય છે કે મેં કર્યું હું કરીશ, મેં કર્યું અને હું કરીશ. ભગવાન કહે છે, સ્વામી કહે છે, આને ભૂલો, મેં કર્યું ને હું કરીશ નહીં, મારી પાસે ભગવાને કરાવ્યું અને ભગવાન મારી પાસે જે કરાવશે એ હું કરીશ. મેં કર્યું ને હું કર્યું એનાથી અભિમાન દ્રઢ થાય છે, એનાથી પોતામાં કર્તાપણું આવે છે અને જતે દિવસે ભગવાનનું બળ ઘટે છે, ભગવાનથી દૂર થવાય છે. ભગવાનથી દૂર થવાય છે, સત્સંગથી દૂર થવાય છે, સંતથી દૂર થવાય છે. પણ જ્યારે ભગવાને કર્યું ને ભગવાનથી થયું જો રાખીશું, ભગવાન કરે એ જ થાય, મારાથી કશું થવાનું નથી, ભગવાન કરે એ થાય, હું તો પ્રયત્ન કરું છું, હું તો પ્રયત્ન કરું છું. કોઈ જીવને સત્સંગ કરાવવો એ પણ આપણે તો પ્રયત્ન કરીએ છીએ, એના હૃદયમાં રહીને ભગવાન એને પ્રેરણા કરે કે તું આમ કર તો એ કરશે, નહીં તો આપણી વાત ગમે એટલી કરેલી હશે તો પણ એના હૃદયમાં ઉતરશે નહીં. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય. જે કાંઈ કરે છે એ ભગવાન સ્વયં પોતે કરે છે, એટલે પોતાનું કર્તાપણાનું માન મૂકવું એના માટે આ હરિબળ ગીતા છે. કારણ કે બીજાનું બળ આપણે ત્યારે સ્વીકારી શકીએ છીએ કે જ્યારે આપણું બળ છોડી શકીએ. આપણી પાસે જો 5 કરોડ રૂપિયા છે અને આપણો ખર્ચો 5 લાખ રૂપિયા છે તો આપણે કોઈ દિવસ બીજાનું બળ વાપરવાના નથી. આપણને ખબર છે મારી પાસે 5 કરોડ છે, મારે તો 5 જ લાખ ખર્ચવાના છે. પરંતુ આપણી પાસે 5000 રૂપિયા જ છે અને આપણે 5 લાખનો ખર્ચો કરવાનો છે, ત્યારે કોઈક બળિયો રૂપિયાવાળો હોય એ આપણને મદદ કરે તો આપણને બળ એનું રહે કે એને મને કીધું છે જરૂર પડે તો કહેજો. આપણે ઘણીક વખત આપણે કોઈ મોટો ખર્ચો કરવો હોય, આપણી પાસે રૂપિયા ન હોય પણ આપણને કોઈ રૂપિયાવાળો બહુ આપણો સ્નેહી હોય, એને એવું કીધું હોય કે તમે ચિંતા ના કરતા, તમારે બિઝનેસ કરવો હોય, તમારે આવું કંઈક લગ્ન પ્રસંગ કરવો હોય, તમારે ઘર લેવું હોય તો હું તમને 5 લાખ આપીશ, ચિંતા ના કરતા, તો આપણને કેવું થઈ જાય? હિંમત આવી જાય. હિંમત આવે કે હવે હું કરી શકીશ. કેમ? કારણ કે મારા ભાઈએ, મારા મિત્રએ, મારી બેને, મારા ફાધરે, મારા મધરે મને એમ કીધું છે કે 5000 તારી જોડે ભલે રહ્યા, હું તને 5 લાખ તો આપીશ અને વગર વ્યાજે આપીશ. એમાંય પાછા એમ કે તારે જ્યારે તારું કામ પતે ને જ્યારે તને ઈચ્છા થાય ત્યારે પાછા દેજે, અને કદાચ તારાથી ના દેવાય તો ના દેતો. તો કેવો હાશકારો થઈ જાય ઓલાને. કામ જેટલું કરવું એટલું કરે ને, જેટલું કામ કરવું એને બળ આવી જાય ને, હિંમત આવી જાય ને. જો 5000 હતા ત્યારે એની પાસે હિંમત નહોતી, પણ એક રૂપિયાવાળા વ્યક્તિ એટલું જ કીધું કે 5 લાખ હું તને દઈશ, તું લઈ જજે ગમે ત્યારે મારા પાસેથી, ત્યાં તો એને હિંમત આવી ગઈ. એવી રીતે કલ્યાણના માર્ગમાં જો આપણે એવું વિચારીએ કે હું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, દમ, છળ, કપટ આ બધાને હું ટાળી નાખીશ અને ચોખ્ખો થઈ જઈશ, તો સ્વામી કે થાકી જવાશે. કારણ કે આપણી પાસે 5000 રૂપિયા જેટલું જ છે આ બધું ટાળવાનો, ટાઈમે એટલો છે, આપણા પૂર્વના જે કર્મ ભૂંડા થઈ ગયા હોય એનું જોર પણ એટલું છે, એટલે ઉધારી પાછું એટલું છે, એટલે તરત થઈ જાય એવું નથી, તરત થઈ જાય એવું નથી. એટલે સ્વામી કે કરો ખરા, પ્રયત્ન કરો. ખેડૂત જેમ અનાજ વાવે છે એમ મોક્ષના માર્ગે ચાલવાનો પ્રયત્ન ચોક્કસ કરો. કામ, ક્રોધ, લોભાદિકને ટાળવાનો પ્રયત્ન ચોક્કસ કરો, પણ બળ ભગવાનનું રાખો. બળ ભગવાનનું કે મારાથી કદાચ એ કામ પૂરું નહીં થાય તો મારા મહારાજ એ કામ પૂરું કરશે. પ્રથમનું 70મું વચનામૃત, મહારાજ કે એક બે જણા લડે છે ઇન્દ્રિયોને અંતઃકરણ સામે, એમાં એક જણ જીતી ગયો, મરતા પહેલાં જીતી ગયો, તો એ તો એને તો ધામ મળવાનું છે, પણ એક મરતા પહેલાં જીત્યો નહીં તો એની શું દશા થશે? ત્યારે મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું, એકની સામે તો વાનિયા અને બ્રાહ્મણ આવ્યા લડવા માટે અને એકની સામે તો આરબની બેરખ આવી, તો બેયને જીતવા સમાન નથી. બ્રાહ્મણને જીતવા હોય તો બ્રાહ્મણને જીતવો સહેલો છે,
એને મારવો સહેલો છે અને મારી નાખવો સહેલો છે, પણ આરબ આવ્યા હોય સામે તો એને તો જીતવાય કઠણ છે, કારણ તે તો બહુ કઠણ જાતિ છે. પણ મહારાજ કે જે વ્યક્તિ એની સાથે લડે છે, લડ્યો એની સાથે, લડતા લડતા મરી ગયો, તેના માલિકને ખબર પડે કે આની સામે તો વાનિયા અને બ્રાહ્મણ આવેલા હતા, આ તો જીતી જાય, અને આની સામે તો આરબની બેરખો આવી હતી, છતાંય લડ્યો અને મર્યો, સાબાસ છે. અને મહારાજ કે એને સાબાસી આપે, એમ લડતા લડતા મરે છે તો ભગવાનના બળે કરીને તરે છે, પણ જે લડતો નથી અથવા તો લડવામાં પોતાનું જ બળ રાખે છે, પરમાત્માનું બળ રાખતો જ નથી, તો એ વ્યક્તિ ક્યારેય પણ આધ્યાત્મિક માર્ગમાં ચાલ્યો હોવા છતાં પણ પાર પડતો નથી. પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે, પણ પુરુષ પ્રયત્ન ભગવાનના બળથી, મારા મહારાજ મને કરાવે છે ને મારાથી થયું. માની લો ઘણા કેવું કરે કે મારે તો હું ધારું ને એટલે હું કરી જ દઉં, હું ધારું કે મારે આ નથી કરવું એટલે પછી છૂટી જ જાય. આપણે કહીએ ભગત તમે આ વ્યસન કરો છે છોડી દો ને, એટલે તરત આપણને એમ કે હું ધારીશ ને તે દિવસ છૂટી જશે, હું ધારીશ તે દિવસ છૂટી જશે. એ જે બળ છે ને એ કદાચ એને છોડી દીધું હોય ને તો પણ એના કલ્યાણને અર્થે ના થાય, કારણ કે પેલી બીડી છોલાવી છોડાવી સહેલી છે, વ્યસન છોડાવવું સહેલું છે, પણ હું પણ છોડાવું ને એનું વ્યસન જે જીવને પડ્યું છે ને, હું પણ આનું વ્યસન એ જીવને જન્મો જન્મનું પડ્યું છે. બીજા બધા વ્યસન તો ક્રિયમાન છે, અહીંયા આગળ સંગે કરીને થાય, સંગે કરીને બધા વ્યસન પડે, પણ હું પણ આનું જે વ્યસન છે ને એ વ્યસન તો જે દીનો જન્મ્યો તે દીનો છે, આ જન્મમાં નહીં અનેક જન્મમાં છે. તમે જો કેટલાક બળદ પણ એવા હોય છે, મેં તો નજરે દીઠા છે, એવા હોય કે એને તમે એક બળદે જેમાં પાણી પીધું હોય એમાં બીજો બળદ પાણી ના પીવે, એક ઘાસનો ચારો જે બળદને નાખ્યો હોય એમાં એક બળદે મોઢું નાખ્યું પછી એમાંથી થોડું ઘાસ લઈને બીજાને નાખો તો એ ન ખાય, એ હું પણ છે. એક પાડો હોય, એ પાડો એક ભેંસ ઉપર આસક્ત થયો હોય અને એમાં જો બીજો પાડો આવે તો ઓલો પાડો ઓલાને મારી નાખે, આ હું પણ તો ક્યાં નથી પડ્યું. અને પાડા ખાર એક શબ્દ શ્રીજી મહારાજે કાર્યનીના 9મા વચનામૃતમાં વાપર્યો, પાડા ખાર. પાડાનો ખાર કેવો હોય, આજે તમે પાડાને થોડોક છંછેડ્યો હોય તો 6 મહિને વર્ષે દાડી તમને સિંગડે ચડાવે, અને મારે મારી નાખે 6 મહિને 12 મહિને ગમે ત્યારે એ આડો આવીને માર નાખે. એટલે મહારાજે કહ્યું કે મારા ભગતે પાડા ખાર ના રાખવો. હવે એ પાડાની અંદર એવું આવ્યું ક્યાંથી, એ તો 4 પગાડો છે ને પૂંછડાવાળો છે, પણ એમાં પડ્યું છે શું, હુંકાર. હુંકાર, હું કાંઈક છું, મારું કાંઈક અસ્તિત્વ છે, હું કાંઈક કરી શકું છું, મારું કોઈ મને કોઈ કશું કહી શકવું જ ના જોઈએ, આ બધું હુંકારના ભાવનાઓ છે. અને હુંકારનું વ્યસન આપણને એક જન્મનું નથી, કરોડો જન્મનું વ્યસન છે. આ જન્મે સત્સંગ કરીને હુંકારનું વ્યસન છોડવાનું છે, એક જ વ્યસન છોડવાનું છે આ જન્મમાં, હુંકાર. હુંકાર એટલે અહમ, અહમ છૂટી જાય એટલે મમત્વ છૂટી જ જાય. એ હુંકારનું વ્યસન જેને છૂટી જાય છે એને કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવતું નથી, ભગવાનના બળે તરી જવાય છે. ખરેખર આ ભવસાગર છે ને, વાલા ભક્તો વિચાર કરો ને તો આપણા બળે તરાય એવો જ નથી. આ ભવસાગર એટલો ભયાનક છે ને, આના મોજાઓ એટલા ભયાનક છે ને, આ એટલો ઊંડો છે ને, એટલો ઘેરો છે ને, કે આની અંદર તમે વિચારો અબજો જીવો છે, અબજો જીવો છે, આપણા જેવા શરીરધારી આ પૃથ્વી પર અબજો માણસો છે, અબજો. એની અંદરથી ભગવાન જેવું કોઈક તત્વ છે, હુંકારને ટાળવાનો છે, હુંકાર ન હોવો જોઈએ, આવી વાતો કરતા હોઈને સાંભળતા હોઈને વિચારતા હોય એવા કેટલા હશે. અત્યાર આ ટાઈમ જે અત્યારે આપણો કરંટ ટાઈમ ચાલે છે, અત્યારે 8:05 થઈ છે, આ ટાઈમે આ પૃથ્વી પર કેટલા લોકો એવું વિચારતા હશે, વાતો કરતા હશે ને સાંભળતા હશે કે હુંકારને ટાળવાનો છે. એ વાત આપણને મહારાજે હાવ કરુણા કરીને મફતમાં દીધી છે. હવે મહારાજ તો વાત આપે છે, મોટા સાધુઓ વાત આપે છે, વાત આપ્યા પછી સાંભળ્યા પછી વિચારીને આપણે પોતાના અંતરમાં વિચારવાનું,
મારી પાસે હુંકાર કઈ જગ્યાએ પડ્યા છે, કેટલા પ્રકારના છે, મને કઈ જગ્યાએ છે કે હું આમ કરું છું, હું આમ કરું છું, હું આમ કરું છું. જે બધાય પ્રોબ્લેમ તમારા પરિવારોમાં થાય છે, જે પ્રોબ્લેમ સત્સંગમાં થાય છે, જે પ્રોબ્લેમ સાધુમાં થાય છે, જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમો બધા જ હુંકારના છે. ઘર ઘરના ઝઘડાઓ હુંકારના છે, સત્સંગ સત્સંગના ઝઘડાઓ હુંકારના છે. કોઈ પણ જગ્યાએ હુંકારનો તો ઝઘડો છે, હુંકાર નીકળી જાય એટલે ઝઘડો જ નથી. મારા મહારાજે કર્યું એ થયું, મારા મહારાજની ઈચ્છા હતી એમ થયું છે, કંઈ વાંધો નહીં, એની ઈચ્છા મને મંજૂર છે. જ્યાં હુંકાર નથી ત્યાં સદાય સુખ છે, જ્યાં હુંકાર છે ત્યાં સદાય દુઃખ છે. હુંકારવાળો વ્યક્તિ એને થોડી વાર પોતાનો ફૂફાડો લાગે પણ આખરે તો દુઃખી જ થવાનો હોય, કારણ કે હુંકાર આખી જિંદગી આપણો ચાલવાનો નથી. તમારી જુવાની હશે ત્યારે તમે હુંકારથી વર્તતા હશો, તમારું ધાર્યું બધું જ થતું હશે, પણ એક દિવસ તમારા હાથ પગ ઢીલા પડશે ત્યારે તમારે પરાધીન જ થવાનું છે. પહેલેથી જો હુંકાર નહીં રાખ્યો હોય તો જ્યારે ઉંમર થશે ત્યારે પ્રોબ્લેમ નહીં થાય, નહીં તો જેથી હાથ પગ ઢીલા થશે પરાધીન થવું પડશે ત્યારે તમને ઓશિયાળાપણું લાગશે કે એક દિવસ મારું ધાર્યું બધું જ થતું અને આજે શું કરું, આવું થશે. આ સત્સંગની અંદર હુંકાર હશે તો આજે તમે જે કાર્ય કરો છો, સત્સંગની જે સેવા તમે કરો છો, જે કાંઈ સેવા હોય, ગૃહસ્થ આશ્રમના અંદર રહીને તમે જે સેવા કરતા હો, કોઈ રસોડામાં સેવા કરતા હોય, કોઈ દાન કરવાની સેવા કરતા હોય, કોઈ બીજી સેવાઓ કરતા હોય, અમે ત્યાગી હોઈએ અને અમે કોઈ કથા કરવાની સેવા કરતા હોય, કોઈ રસોડાની સેવા કરતા હોય, કોઈ પોતા મારવાની સેવા કરતા હોય, કોઈ વ્યવહાર કરવાની સેવા કરતા હોય, આ બધી સેવાઓ પરિવર્તનશીલ છે. આજે એ સેવા મારી હોય, કાલે પરમાત્મા એ સેવા માટે બીજાને નિમી દેશે અને મારે એમાંથી રિટાયરમેન્ટ લેવું પડશે એ સેવામાંથી. જો આપણે હુંકારથી જ બધું કરતા હોઈશું તો જે દિવસે પરમાત્મા આપણને રિટાયર કરશે તે દિવસે આપણે ઓશિયાળા થઈ જઈશું. આપણને કંઈક એવું ફિલિંગ થશે કે મારી અંદર કંઈક ખોટ છે, મારી અંદર કંઈક ઓછપ મને લાગે છે, આવું અનુભવાશે. પણ જો આપણે પરમાત્માની ઈચ્છા છે એ જ મારું પ્રારબ્ધ છે, એની જે ઈચ્છા એ જે કરાવે એ મારે કરવાનું છે, મારે કંઈક કરવું છે ને હું કંઈક છું એમ નહીં, એને જે કરાવવું છે એને જેવો મને બતાવવો છે એવો એ પ્રકાશિત કરે, એને જે કરાવવું છે એ મારે કરવું છે, એને નથી કરાવવું મારે નથી કરવું, એને નથી પ્રકાશિત કરવો નથી થવું, એને જે કરવું છે એ મારે કરવું છે, એને જે ગમે છે એ મને ગમે છે. આવું જો રે તો સત્સંગની અંદર પણ વિઘન ના આવે. મોટે ભાગનાને સત્સંગમાં વિઘન કેમ આવે છે? કારણ કે જે કાર્ય એ કરતો હોય એ કાર્ય પરમાત્મા એવું નક્કી કરે કે હવે આ કાર્ય આપણે બીજાને સોંપીએ, ત્યારે પરમાત્મા જ્યારે પાત્રને બદલે છે, કોઈની પણ અંદર રહીને બદલે, કોઈ મોટા સંતમાં રહીને બદલે કે કોઈ મોટા ભક્તમાં રહીને બદલે, પણ એ જ્યારે બદલી નાખે ત્યારે તરત આપણને એવું ફિલિંગ થાય, કારણ કે આપણે હુંકારના વ્યસનથી જન્મો જન્મથી જીવીએ છીએ, આપણને એક જ નશો ચડેલો છે હુંકારનો. આપણે આટલી ભક્તિ કરીએ છીએ, આપણે આટલો ધર્મ પાડીએ છીએ, આપણે આપણી આટલી કથા વાર્તા કરીએ છીએ અને સાંભળીએ છીએ, છતાં પણ આપણી અંદર માળામાં જેમ દોરો સોંસરો ચાલ્યો જાય એમ એક વસ્તુ સતત ચાલી જાય છે હુંકારની, અને એ દરેક મુમુક્ષુએ જાતે ઓળખીને ટાળવી પડે. એ કૃપાથી નથી ટળતી, કૃપા તો એટલી આપણને વાત કરી દીધી, કૃપા તો એટલી આપણને ઓળખાવ્યું, પછી ટાળવું તો જાતે જ પડે. અને જેટલો હુંકાર ટળે ને એટલો વ્યક્તિ સુખી જ થાય, આજ સુધી કોઈ દુઃખી ન થયો. જેટલો હુંકાર ટળે ને એટલો સુખી જ થાય, દુઃખી ના થાય. જેટલો હુંકાર છે એટલું જ દુઃખ છે. જેની પાસે જ્યાં જ્યાં દુઃખ છે, આપણે એવું વિચારીએ કે મને આ વ્યક્તિએ દુઃખ આપ્યું, આપણે એવું વિચારીએ કે મને આ પરિસ્થિતિએ દુઃખ આપ્યું, આપણે એવું વિચારીએ કે આમ થયું એટલે મને દુઃખ થયું, ના. દરેક દુઃખના મૂળમાં, હા, નિમિત્ત કોઈ પણ બને, કોઈ પણ વ્યક્તિ નિમિત્ત બને કે એ નિમિત્ત બન્યો છે એટલે આપણને ફક્ત વ્યક્તિ દેખાય છે, કોઈ પરિસ્થિતિ એવી નિમિત્ત બની છે એટલે આપણને પરિસ્થિતિ એવી દેખાય છે, પણ દુઃખ તો આપણા હુંકારનું જ છે. પાયામાં જો જોઈએ ને તો હુંકાર, બાકી તો કોઈ પથરા મારે, કોઈ ગાળો દે, કોઈ આપણું અપમાન કરે, તો એ જેના પાયામાં હુંકાર જ નથી એને તો શું થાય, આ બધો મારા પરમાત્માનો પ્રસાદ છે, મારું અપમાન છે એ મારા પરમાત્મા મારા મહારાજનો પ્રસાદ છે, મારે તો લેવો જ પડે. મને કોઈ પથરા મારે છે તો મારા મહારાજ જ મરાવે છે, એના હૃદયમાં રહીને પ્રવેશ કોણે કર્યો કે આને પથ્થર મારો,
એ મહારાજે કરાવ્યું, મહારાજ કરાવે છે. ભગવાન તો એટલા બધા પ્રગટ ને એટલા બધા પ્રત્યક્ષ છે ને, હજારો આપણને અનુભવ થાય કે આપણે ગમે એટલું કરતા પણ અનુરાગતા હોઈએ ને, પણ મહારાજ જે ધારે ને એ મહારાજ જ કરે. અને મહારાજજી મહારાજથી જે થાય એ કોઈથી ના થાય. એ બધી આપણને કેટલીક વાર પરિસ્થિતિ આમ પૂરી થઈ જાય ને ત્યારે ખબર પડે કે ઓહો આ તો મહારાજે કરી દીધું, મહારાજે કરી દીધું. આપણે મુમુક્ષુ છીએ એટલે આપણે એવું તો ન થાય કે સંપૂર્ણ હુંકાર છોડી દઈએ, કારણ કે મહારાજે વચનામૃતની અંદર એમ કીધું મધ્યના 41માં કે માન વિના તો ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. જે કાંઈ આપણે ભક્તિ કરીએ છીએ ને એમાંય હું પણ હોય ને તો જ ભક્તિ થોડી કરવાની મજા આવે, નહીં તો કંઈ ટેસ્ટ જ ના આવે. બાકી ટેસ્ટ જ ના આવે, જેવી રીતે મીઠા વિના ટેસ્ટ ના આવે એવી રીતે હુંકાર વિના બરાબર ટેસ્ટ ના આવે. જામે નહીં હરખું, જામે નહીં. હું ગાતો હોઉં કે હું કથા કરતો હોઉં, કોઈ મને બે જણ કે ના સ્વામી બહુ સરસ ગાયું, તો મને ગાવાનો ઉત્સાહ આવે ને ફરી, રીકી ભગત કે ના આવે. અને મને કોઈ કે કંઈ મજા નહોતી આવતી તો મૂળ મરી જાય, તો પછી ના કહેવાય. એટલે આપણે બધાને કેવું છે, થોડો જોઈએ પંપ જોઈએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે હું પંપ થોડો મારે જરૂર પડે છે. ઓક્સિજન જેનાથી નથી લેવાતો સહેજે એને તમારો ઓક્સિજનનો બોટલ આપવો પડે તો એ ઓક્સિજનથી જીવે, પણ એને પોતાને ખબર તો હોવી જોઈએ કે ભાઈ મારે ઓક્સિજન જોઈએ છે, હું ઓક્સિજન સહજ લઈ શકું એમ નથી. એમ આપણે ભલે કદાચ થોડોક હુંકારના ભાવથી જીવતા હોઈએ પણ આપણને ખબર તો હોવી જોઈએ કે મને થોડા પંપની જરૂર પડે છે ને આ પંપને મારે ટાળવાનો છે, મારે તંદુરસ્ત થવાનું છે. વગર ઓક્સિજનના બોટલે હું જીવી શકું એવું મારે થવાનું છે. મને કોઈ હુંકારનું પોષણ ન આપે તો પણ હું સત્સંગમાં ચાલી શકું એવા મારે થવાનું છે, નહીં તો જેથી તેદી દુઃખ મારા જીવનમાં તમારા જીવનમાં આવશે. આટલો સરસ મજાનો સુખીયો સત્સંગ મળ્યા હોવા છતાં પણ આપણી અંદર જો હુંકાર હશે તો આપણે દુઃખી થવાના, કારણ કે બધું પરિવર્તનશીલ છે. આ આખો સત્સંગ પરિવર્તનશીલ છે, એક જ વસ્તુ પરિવર્તનશીલ નથી. આપણી પાસે જે મહારાજની મૂર્તિ ધારવાની વૃત્તિ છે અને આપણે જે સતત શૂન્ય ભાવમાં જવાના આપણા વિચારો છે, આપણે જે ભજન કરવાનું છે ને એ આપણા હાથની વાત છે. એ કોઈ દી બદલાય નહીં, એમાં કોઈ દી પરિવર્તન નહીં થાય. હું જેટલી માળા કરતો હોઈશ એમાં કોઈ દી પરિવર્તન નથી થવાનું. હું મહારાજની મૂર્તિને ધારવા માટે જેટલા મારા મિનિટો ને કલાકો વ્યતીત કરતો હોઈશ એમાં કોઈ ફેરફાર નહીં થાય. બાકી બધું ફેરફાર થશે. આ વ્યાસપીઠે કાલ છૂટી જશે, વ્યવહાર કરતા હોઈશું તો કાલ ચાવી છૂટી જશે, અમેરિકામાં હોઈશું તો અમેરિકા છૂટી જશે, અને કાલે કોઈ બીજા દેશની અંદર પણ રહેવાનું થાય અને ભારત દેશની અંદર પણ કોઈ ગામડામાંય રહેવાનું થાય, લોયા સિવાય બીજે ક્યાંક આદિવાસીના ગામડામાં જઈને ફરવાનું થાય, એ બધું પરિવર્તનશીલ છે. એટલે જો આપણે જે કંઈ પરિસ્થિતિમાં જીવતા હોઈએ છીએ ત્યાં જો હુંકાર સહિત જીવતા હોઈએ તો પરિસ્થિતિ એક દિવસ બદલાવાની છે. જ્યારે બદલાશે ત્યારે આપણે બહુ દુઃખી થશું. આપણને એમ થશે કે આ મને છૂટી ગયું, આ મને છોડાવી દીધું, આ મને મુકાવી દીધું, આ સ્થાન મને મુકાવી દીધું, આ કાર્ય મારી પાસે મુકાવી દીધું ભગવાને કે મોટા પુરુષે, ત્યારે દુઃખ થશે. પણ હુંકાર વિના જો જીવ્યા હોઈશું તો દુનિયાના છેડા ઉપર ગમે ત્યાં હોઈએ, યુનિવર્સની અંદર ગમે ત્યાં ચંદ્ર ઉપર મૂકી દે ને તોય સુખ થાય. દુઃખ માત્ર તો હુંકારનું છે. ક્રિયા બદલાય છે એનાથી આપણને શું ફેર પડે? આપણે કરવાનું ભજન છે, આપણે કરવાનું સ્મરણ છે, દુનિયાના છેડે હોઈએ, ચાહે મૌન રાખેલું હોય, ચાહે બોલતા હોઈએ, ચાહે વ્યવહાર કરતા હોઈએ, ચાહે કચરો વાળતા હોઈએ, ચાહે વાસણ ધોતા હોઈએ કે ચાહે કોઈ બીજી સેવા કરતા હોઈએ, પણ બધી સેવામાં આપણે ભજનને સ્મરણ કરવાનું છે. મારું કર્તવ્ય તો ભજનને સ્મરણ છે, બાકીનું તો મારી ભાગ આવે. મહારાજની ઈચ્છા હોય એટલું કરું, એની ઈચ્છા ના હોય તો નહીં કરવાનું. આવો જો વિચાર રાખે તેને દુઃખ ના આવે. પણ જીવને પોતાના કર્તવ્યનું અભિમાન હોય છે, હું કરી દઈશ, હું કરી દઈશ. ના ના, મહારાજ કરાવશે, મહારાજ કરાવશે, મહારાજ કરાવે છે. મહારાજની મારી પર કેટલી મોટી દયા છે કે મહારાજે મારું શરીર આટલું સારું રાખ્યું છે અને ભગવાને આટલું શરીર સારું રાખ્યું છે ત્યારે હું આ બધી જ સેવા બધું જ કરી શકું છું, ત્યારે હું ભજન કરી શકું છું, ત્યારે હું મંદિર આવી શકું છું, ત્યારે હું બધી જ
બધી જ ભજન માળા મારા નિયમ તપ બધું કરી શકું છે, ભગવાન કરાવે છે. આવું જો રાખીએ ને તો હળવા ફૂલ રહીએ અને કોઈ દિવસ અભિમાન ના આવે, કોઈ દિવસ અભિમાન ના આવે. માટે કે છે, નિર્વિઘ્ન નિપજાવવું તે હજાનો છે હરિને હાથ, ખેડૂ જુએ જો ખોડીને તો નવ વિસારે નાથ. ખેડૂત એવું વિચારે કે આ સારામાં સારો પાક કરવો એ તો ભગવાનના હાથની ઈચ્છા છે, તો કોઈ દી ભગવાનને વિસારે નહીં અને ભગવાન હંમેશા યાદ રહે. ટૂંકમાં સ્વામી એટલું કહેવા માગે છે, જે કંઈ કરો પણ ભગવાનને ભૂલ્યા વિના કરો, ભગવાનને ભૂલ્યા વિના કરો, ભગવાનનું કર્તાપણું ભૂલ્યા વિના બધું કરો જે કરો એ. કિંચિત કર્તવ્ય કૃષિતનો, ઘનું કર્તવ્ય ઘનશ્યામનો. કિંચિત એટલે થોડું, ખેડૂતનું કર્તવ્ય કેટલું છે? થોડુંક છે. ખેડતરને ખેડી દેવું, અનાજ વાવી દેવું, ખાતર પાણી નાખી દેવું, આટલું કર્તવ્ય કોનું? ખેડૂતનું. એ પાછું ભગવાન કરાવે તો, નહીં તો મનસુબો કર્યો એ કાલે સવારે ખેતર વાવી દેશું પણ રાતે જ એટેક આવે તો, રાતે જ લકવા થઈ ગયો તો વવાય ન વવાય. હું ગમે એટલો સંકલ્પ કરું કે મારે 8:30 સુધી કથા કરી દેવી છે પણ અત્યારે જ ભગવાન વાણી બંધ કરી દેતો, અહીંના અહીં બોલવાનું જ બંધ કરી દેતો, હાલો બોલવાનું ચાલુ રાખીને માઇન્ડ જ બંધ કરી દેતો, ચાલો એ ચાલુ રાખીને વાંચવાનું જ બંધ કરાવી દેતો એક સેકન્ડમાં. આપણો ગમે એટલો સંકલ્પ છે કે 10 મિનિટ પછીનું કાર્ય હું આટલું કરીશ, એ કાર્ય કરવાની શક્તિ પણ પરમાત્મા પ્રદાન કરે તો મળે. પરમાત્મા જો ન ધારે તો 1 મિનિટ પછીનું કાર્ય પણ આપણાથી થાય એમ નથી. આવો જે વિચાર, એ વિચારથી થાય શું ખબર છે? એ વિચારથી બે કામ થાય. એક, અભિમાન ના આવે એટલે દુઃખી ના થવાય, હુંકાર ના આવે એટલે દુઃખી ના થવાય. બીજું, ભગવાનને ક્યારેય ભૂલાય નહીં, ભગવાન ભૂલાય જ નહીં. કારણ કે આપણને ખબર પડે, દરેક પડે એમ થાય, શું થશે? ભગવાન કરાવશે તો થશે, ભગવાન નહીં કરાવે તો નહીં થાય, ભગવાન કરાવશે તો થશે, નહીં તો નહીં થાય. આ અનુસંધાન રાખવું બહુ કઠણ છે. એમાંય તમારે ગ્રહસ્થ આશ્રમમાં તો ભાઈ લગ્ન પ્રસંગો આવે અને કંઈક સારા પ્રસંગો આવે ને ત્યારે તો રાખવું બહુ જ કઠણ છે. એમાં તો ભગવાન ખરેખરા ભૂલાય. ભક્તિ માતાને જો ભૂલાઈ જતા હોય, ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજનો ચૌલ સંસ્કાર કરતા જો ભૂલાઈ જતા હોય તો લગ્ન પ્રસંગોમાં તો શું થાય? 1 વર્ષ પછી લગ્ન હોય, 1 વર્ષ પછી આ વર્ષથી ખરીદી ને આ તે, માઇન્ડ જ આખું એમાં થઈ જાય. ભગવાન કરાવશે તો આ પ્રસંગ બહુ સરસ થશે, મારા મહારાજ કરશે એવા અનુસંધાને લગ્ન પ્રસંગ કરતા હોય એવા સારા સત્સંગી કેટલા હશે? કોઈ પણ પ્રસંગ પોતાના ઘરમાં કોઈ મોટો આવે તો મારા મહારાજ બધું કરશે ને મારા મહારાજથી બધું થશે એવા વિચારે સહિત કરતા હશે, એવા ગણતરીના આંગળીના ટેરવે હશે. તમે પોતપોતાના અંતરમાં વિચારશો, તમારા ઘરમાં જ્યારે જ્યારે પ્રસંગો આવ્યા હશે ત્યારે, કદાચ હવે આ વાત સાંભળ્યા પછી અનુસંધાન રાખશો તો રહેશે, પણ પૂર્વે જ્યારે જ્યારે જે કોઈ પ્રસંગો આવી ગયા હોય, કોઈ સારા પ્રસંગો, ત્યારે તમને કેટલું અનુસંધાન રહ્યું કે મારા મહારાજે આ કર્યું, મારા મહારાજથી આ થયું. તમે કેટલા આગળ એવું નિરૂપણ કર્યું, કોઈએ તમને એમ કીધું તમારા લગ્ન પ્રસંગ બહુ સરસ થયો હતો, ત્યારે આપણને અંતરની અંદર એવું થયું કે આ મેં કર્યું, અમે તો કરીએ ત્યારે અમારો તો આગલો પ્રસંગ એ સરસ થયો હતો, અત્યારનો પ્રસંગ એ સરસ થયો હતો, અમારો એ તો અમે તો બહુ સરસ હોલ રાખ્યો હતો, બહુ સરસ ખર્ચા કર્યા હતા. આવું થાય છે કે એવો સંકલ્પ થાય છે કે અમારે તો બધું ભગવાન છે ને, અમે તો ભગવાનના આશ્રિત છીએ ને, એટલે મહારાજ અમને બધી બુદ્ધિ આપે ને મહારાજ જ બધું કરે, આવો સંકલ્પ થયો હતો? આવું આપણા અંતરમાં આપણે વિચારવું જોઈએ. જો ન વિચારીએ તો આપણે કલ્યાણના માર્ગે ચાલેલા છીએ એટલે વિચારવું જોઈએ, ન ચાલેલા હોય તો કાંઈ નહીં, કશું નહીં. પણ આપણે માનો કે આજે કોઈ ઉત્સવ સમયો સરસ થયો, અમને 50 હરિભગત આવીને કહી ગયા, સ્વામી આ સમયો બહુ સરસ થયો હતો, શાકોત્સવ બહુ સરસ થયો હતો, પાટોત્સવ બહુ સારો થયો, અને આયોજનની અંદર અમે 2-3 સાધુઓ કામ કરતા હોઈએ, અને તમે આવીને જ્યારે કહી જાઓ કે બહુ સરસ ઉત્સવ થયો, બહુ સરસ સમયો થયો, બહુ સરસ કથાવાર્તા થઈ, બહુ સરસ આ આયોજન થયું, આમ કોઈ કહી જાય, સંકલ્પ કયો થાય છે? હું કરું એટલે સરસ થાય આવો થાય છે? મારી અંદર તો આવી આવડત છે એટલે બધું સરસ થઈ જ જાય ઓટોમેટિક એવો થાય છે? કે એવો થાય છે કે મારા મહારાજ કરે છે, હું ક્યાં કરું છું? મારા જેવા બીજા કોઈ 10 મુખ છે, પણ જો મહારાજને કરાવવું હશે ને તો મહારાજ તો
બીજા જોડે કરાવશે, કારણ કે કરે છે મહારાજ, કરે છે મહારાજ એટલે મહારાજ તો ગમે તે દ્વારા કરાવે અને ગમે ત્યારે કરાવે, ગમે એટલી ઉંમરવાળા જોડે કરાવે ને ગમે એવો ઓછો જ્ઞાની હોય તો એની જોડે કરાવે ને ઉત્કૃષ્ટ જ્ઞાની હોય તો એની જોડે કરાવે. ભગવાનનું કરતાપણું એને જ રોજ. આ હરિબળ ગીતા છે ને એ બે પાંચ પ્રકારના આપણા ઓપરેશનો કરે છે. એક ઓપરેશન પહેલાં પહેલું એવું કરી દે છે કે હિંમત હારશો નહીં, મારું કલ્યાણ થશે કે નહીં થાય આ તો સંકલ્પ જ મૂકી દો, ભગવાનના બળે મારું કલ્યાણ અવશ્ય થવાનું છે, પહેલાં પહેલું આ ઓપરેશન કરે છે. નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ટાળી નાખે છે, અનિશ્ચયનો ઘાટ કરવાનો જ નહીં કે મારું અંત કાળે શું થશે એ ભગવાનના ભક્તએ કોઈ દી સંકલ્પ નહીં કરવાનો. ભગવાન આવવાના છે, આવવાના છે ને આવવાના છે એ વાત નક્કી છે. પણ બીજું હરિબળ ગીતા આપણું ઓપરેશન એ કરે છે, એક નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટને ટાળે છે, બીજું ઓપરેશન આપણું એ કરે છે આપણી અંદર રહેલું કરતાપણું એને ટાળે છે. હરિબળ ગીતા એને ટાળવા માટેના વિચારો આપે છે, એને ટાળવા માટેના આપણને ઘણી બધી પ્રકારથી આપણને સમજાવે છે કે તમે હુંકારને ટાળો, તમે કરતાપણાને છોડો, પરમાત્માના કરતાપણાને સ્વીકારો, એ સૌથી મોટું ઓપરેશન છે આપણું. એ ગ્રંથિ ઓગળે એટલે મમત્વ ગ્રંથિ ઓગળી જાય, મમત્વ ગ્રંથિ ઓગળી જાય એટલે માયાથી પર જીવાત્મા જીવતો થઈ જાય, માયાથી પર જીવતો થઈ જાય એટલે સુખના સમુદ્રમાં ડૂબી જાય, પછી એને દુઃખ ના આવે. માટે ભગવાનના હા પુરુષ પ્રયત્ન બધો જ કરવો પડે, પણ બળ ભગવાનનું રાખવું જોઈએ, આપણા બળે નહીં. આપણા કોઈ વખાણ કરે ત્યાં તો ખાસ સાવધાન થઈ જવું, આપણે કંઈ કાર્ય કર્યું હોય ને અને આપણા જ્યારે વખાણ થાય ને, આપણી પ્રશંસા થાય ને, ત્યારે બહુ સ્થિર થઈ જવું, ત્યારે તરત જ દ્રષ્ટિ પરમાત્મા તરફ. મહારાજ કરે છે આ તો, આ બધાને તો મારી ઉપર ખાલી, એને તો પરમાત્મા એના હૃદયમાં રહીને સમજાવે છે ને, મારી ભગવાન પરીક્ષા લે છે એમના હૃદયમાં રહીને. એમને મારા વખાણ કર્યા એટલે એમના હૃદયમાં કોણે એ કરાવ્યું છે? ભગવાને. પણ ભગવાન એમના હૃદયમાં રહીને મારી પરીક્ષા લે છે કે હું પોતે લઈ લઉં છું કે ભગવાનને પાછું આપું છું. એક કડી છે ને, જ્યારે સુકાનંદ સ્વામીનું આખ્યાન ત્યારે એ કડી કરી હતી, બિરદાવલી પામે છે મુમુક્ષુ. બિરદાવલી એટલે વખાણ, વખાણ. આપણને કોઈ બિરદાવે, બહુ બહુ બિરદાવે, તમે તો આમ છો, તમે તો આમ છો, આમ છો, બિરદાવે, તમે બહુ સેવા, તમે બહુ ભજન, તમે તો બહુ દાનેશ્વરી છો, તમે તો બહુ સારું આ કરો છો, તમારી અંદર તો બહુ સારું, તમે તો બહુ ઉપવાસ કરો છો, બહુ આવા કોઈ પણ પ્રકારના આપણને વખાણ મળ્યા સત્સંગના, એ બિરદાવલી છે. બિરદાવલી પામે છે મુમુક્ષુ, ત્યારે જોઈએ અવશ્ય જ્ઞાન ચક્ષુ. ત્યારે જ્ઞાન ચક્ષુ જોઈએ, ચક્ષુ એટલે આંખ, આંખ નહીં જ્ઞાનની આંખો જોઈએ. જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. કર્યું છે કોને? હરિએ. અને નામ કોનું ધરી દીધું છે? મારું. એને કર્યું છે, નામ મારું ધરે છે. આ સામેનો વ્યક્તિ એ મારી ઉપર મને બિરદાવે છે, પણ કર્યું છે તો ઠાકોરજીએ. એટલે એ જે મુમુક્ષુ છે એની નજર ક્યાં જાય? ઠાકોરજી પર જાય. મેં નથી કર્યું, કરવાવાળા તો પહેલાં હતા. માની લો કે આજે રિકી ભગત તમે અહીં આવ્યા છો અને નીચે બેઝમેન્ટ અત્યારે કોઈ બીજા ચાર જણે સાફ કર્યું હોય, તમે ત્યાં ઉપર બેઠા છો અને નીચે કોઈ બેઝમેન્ટ સાફ કરી દીધું. સંતોએ નહોતું જોયું કે નીચે બીજા કોઈ ચાર આવ્યા હતા, પણ સંતોને એવું લાગ્યું કે તમે આવ્યા હતા, તમે તો આવીને તમારું જોબનું કામ કર્યું હોય. પછી તમને પાંચ દિવસ પછી સંતો એમ કે, ભગત તમે તો બહુ સેવા કરી, તમે આખું બેઝમેન્ટ સાફ કરી નાખ્યું ને બધું કર્યું, તો તમને તરત જ શું સંકલ્પ થાય? તમને એમ થાય કે ના મેં કર્યું હતું? તમે તરત જ બોલશો, ના ના સ્વામી હું નહોતો. અથવા તો કદાચ ના બોલ્યા, સંતો એટલું કહીને જતા રહ્યા, પણ તમારા હૃદયમાં સતત એમ જ થશે કે મેં તો કર્યું નથી, કરવાવાળા તો બીજા હતા. એટલે છેવટે તમે જ્યારે પાછા સ્વામીને ભેગા થશો ત્યારે કહેશો, સ્વામી તમે કહેતા હતા પણ મેં નહોતું કર્યું, કોઈ બીજા આવીને કરી ગયા હશે. એવી રીતે જ્યારે આપણને સત્સંગમાં કંઈક સારું મહારાજ આપણા દ્વારા કરાવે ને, સેવા કરાવે, ભજન કરાવે, જે કાંઈ કરાવે, કથા કરાવે, જે કંઈ મહારાજને જે કરાવવું એ કરાવે, ઝાડુ લઈને આપણે બે પોતું મરાવે તો એ કરાવે, ટોયલેટ બાથરૂમ સાફ કરાવે તો એ કરાવે, વાસણ સાફ કરાવવા છે તો એ કરાવે છે, રસોડું કરાવવું છે એ કરાવે છે, તો ત્યારે કોઈ આપણને એમ કહે ને કે આ બહુ સરસ કર્યું તમે, ત્યારે આપણે થોડું ઊંચું જવાનું,
સત્સંગ કરીને કરવાનું જ શું? જો કોઈ કે બહુ સરસ કર્યું ને ત્યારે પોતાને બહુ સારું લાગે ને પોતાપણું મનાઈ જાય, એ સત્સંગ તો એક છે, પણ એ લેવલથી હવે ઊંચો સત્સંગમાં જ ઊંચો જવાનું છે. એ ઊંચાઈ શું? મેં નથી કર્યું. બરાબર છે, તમે કહો છો મેં જ કર્યું છે, મારાથી થયું છે, મેં તો પ્રયત્ન કર્યો છે, બાકી બધું જ મારા મહારાજે કર્યું છે, મહારાજે કર્યું છે. શાકોત્સવનું શાક મેં બનાવ્યું હોય, બરાબર, શાકનો ટેસ્ટ બહુ સરસ આવી ગયો હોય ક્યારેક, ક્યારેક બહુ સરસ આવી ગયો, અને પછી બધાએ વખાણ કરે, 500 માણસ આવે, બહુ સરસ શાક સ્વામીએ બનાવ્યું, બહુ સરસ બનાવ્યું, પછી બધાએ આવે, શાક બહુ સરસ હતું સ્વામી, શાક બહુ સરસ હતું, એના તો તરત મળી જાય રિપોર્ટ, કથા વાર્તાને ભજનના મળે કે ના મળે પણ એના જ મળી જાય, તો હવે તરત એનો રિપોર્ટ મળી ગયો આપણને, આપણને થાય કે આ હા આપણે બનાવીએ થઈ જાય, પણ ત્યારે વિચાર આવે આપણે પ્રયત્ન કર્યો છે, ઠાકોરજીએ કર્યું. કારણ કે જો એ વખતે આપણને એવો વિચાર આવી ગયો ને કે બરાબર છે હું બનાવું એટલે સરસ થાય, એટલે થશે શું, કોઈક વખત મીઠું વધારે પડી ગયું કે કોઈક વખત મરચું વધારે પડ્યું ને તે દી એ જ સત્સંગ સમાજ તમારી પાસે આવશે અને તમને કહેશે કે સ્વામી આમ બરાબર હતું વિવેકથી કે, પણ થોડું મીઠું વધી ગયું હતું, થોડું મરચું વધી ગયું હતું, ત્યારે આપણે પછી છે ને પેતરો ગોઠવવો પડે. એમાં શું થયું કે હું તો બરાબર નાખતો હતો પણ મારા બાજુમાં ઓલા ભાઈ હતા ને એને નમાવી દીધું હતું, આ વખતે મીઠું બદલાઈ ગયું ને એટલે મને ખબર ના પડી. આ બધું આપણે ઘણા આયોજનો કરવા પડશે, પણ જો વિચારશો કે મેં મારું થોડું ડાપણ વાપર્યું હશે, બાકી મહારાજે ગઈ વખતે જ સરસ બનાવ્યું હતું, આ વખતે નથી બન્યું, એનો અર્થ કે હું મહારાજને ભૂલ્યો હોઈશ ક્યાંક, આવો જો વિચાર કરીએ તો પાછા વળાય. આ બધું કોના માટે છે? જેને અપગ્રેડ થવું છે ને એના માટે, જેને ખાલી સત્સંગમાં હાલ્યા જ જવું છે, કલ્યાણ તો થઈ જ જશે આ સત્સંગમાં, પશુનું કલ્યાણ થાય છે, આપણું કલ્યાણ તો કાંઈ દૂર નહીં. મહારાજે પ્રથમના 21માં કીધું આ સત્સંગમાં તો પશુનું કલ્યાણ થાય છે, પણ જેને પોતાની સમજણને અપગ્રેડ કરવી છે, જેને કાંઈક જેમ આ i8 કેવો ભગવાનના હાથમાં છે, i10 નીકળી ગયો છે અત્યારે તો, એ જેમ કેમ અપગ્રેડ થાય છે, એમ સત્સંગમાં કંઈ મોડલ અપગ્રેડ થવું જોઈએ ને આપણું, બરાબર. જે ચાલતું હોય એપલ કંપનીએ પહેલેથી કાઢ્યું હતું એનું એ નથી રાખ્યું, i10 પર પહોંચી ગયા, બોલો i10 હવે ખબર નહીં, i12 આવી જશે થોડા દિવસમાં, જ્યારે i8 તો જૂનો થઈ જશે, પણ એમાં કેમ અપગ્રેડ કરવાની ઈચ્છા થાય છે? એમ સત્સંગમાં પણ અપગ્રેડ થવાનું, સમજણથી અપગ્રેડ થવાનું, બીજી રીતે નહીં, સત્સંગથી અપગ્રેડ થઈએ, કરતાપનાનું માન છોડીએ. જો કોઈ નરથી નીપજે તો કષ્ટ રાખે કહો કોણ, માનો નર નિર્બળ છે જોઈ લેવું એ હજોન. જો બધું માણસથી થઈ જતું હોત તો પછી ભગવાનને રાખવાની કોઈ જરૂર જ નહોતી, એક અનાજ વાવે ને 1000 દાના થઈ જાય, બરાબર. જો બધું જ થઈ જતું હોય, આ ડૉક્ટરો આટલા સ્પેશિયલિસ્ટ થયેલા હોય અને 1000 ઓપરેશન કરેલા હોય ને, તો પણ એને એવો સંપૂર્ણ ભરોસો નથી હોતો કે આ કામ થઈ જ જશે. જો ભરોસો હોય તો આપણને કાગળ ઉપર સહી કરાવે જ નહીં ને કે જે થાય એ, કાગળ ઉપર લખાવી કેમ લે છે કે ભાઈ તમને કાંઈ પ્રોબ્લેમ થાય આ અમે કરીએ છીએ ખરા, પણ જીવે કે મરે એની કોઈ ગેરંટી નહીં, સહી કરી દો અહીં કાગળ પર, કંઈ સહી કરાવે ને પછી ઓપરેશન ચાલુ કરે. તો જો એને ભરોસો જ છે કે આ ઓપરેશન સક્સેસ જ થવાનું છે તો કાગળ પર સહી કેમ કરાવે છે? ગમે એટલો સ્પેશિયાલિસ્ટ હોય ભગવાન વિના નથી થતું, અને ગમે એટલા સ્પેશિયાલિસ્ટો રાખેલા હોય પણ ભગવાન ધારે, કેટલાય લોકો ધામમાં જાય તો તમે જુઓ તો આગલે દિવસ તો એ લોકો બોડી ચેકઅપ કરાવવા ગયા હોય, આગલે દિવસ બોડી ચેકઅપ કરાવવા ગયા હોય, એના હાર્ટમાં પ્રોબ્લેમ હોય, એના કિડનીમાં પ્રોબ્લેમ હોય, એના લીવરમાં પ્રોબ્લેમ હોય, અને બીજે દિવસે સવારે તો અચાનક ધામમાં જતા રહે, તમે પૂછો શું થયું? અચાનક એટેક આવ્યો, અચાનક કિડની ફેલ થઈ ગઈ, અચાનક લીવરમાં પાણી ભરાઈ ગયું, અચાનક કેવી રીતે થઈ ગયું? ગઈકાલ તો બોડી ચેકઅપ કરાવ્યું છે, બધું નીલ આવ્યું છે. પરમાત્મા ધારે, એના તો શ્વાસ આપેલા છે આપણને, બ્રીથિંગ, આ શ્વાસ આપેલા છે. પરમાત્માની ગણતરી વર્ષ ઉપર નથી, મહારાજની ગણતરી વર્ષો ઉપર નથી કે 60 વર્ષ જીવવાનું, 100 વર્ષ જીવવાનું, શ્વાસ ઉપર છે આપણા, બ્રીથિંગ, શ્વાસ. શ્વાસ આપણને આપ્યા છે આટલા શ્વાસ, એ શ્વાસ આપણે જેટલા વહેલા પૂરા કરીએ એટલું વહેલું પૂરું થઈ જાય. આ પ્રાણાયામવાળા વધારે કેમ જીવે? કારણ કે શ્વાસને રોકે, શ્વાસને રોકે એટલે આયુષ્ય, સ્વાસ્થ્ય બધું વધી જાય એટલે આયુષ્ય વધી જાય. શ્વાસને રોકો તો વધારે જીવાશે, શ્વાસ વહેલા લેશો તો વહેલા જવાશે. પણ ભગવાનની ગણતરી જેટલા શ્વાસ આપ્યા છે
એના પછીનો એક પણ શ્વાસ વધારે નથી લેવા દેતા. કોઈ એવો વિચારે કે એક શ્વાસ લઈ લો, એક ના, કામ પૂરું. બોડી ચેકઅપ ભલે ને તમે કલાક પહેલાં કરાવ્યું છે, પણ તમારા શ્વાસ એક કલાક પછી પૂરા થાય છે. ભગવાનનું મીટર બંધ થાય છે, એટલે મીટર બંધ એટલે બંધ, કનેક્શન કપાઈ જાય. એવું ના થાય કે પેલું પાણી જતું હોય ને તો આમ ધીરે ધીરે જાય એમ નહીં, તરત જ બંધ જ થઈ જાય. તાત્કાલિક વાલ બંધ થઈ જાય શ્વાસનો, તાત્કાલિક થઈ જાય. બોલો, એ ભગવાન છે એનું કરેલું. એ હા, એનો અર્થ એ નથી કે આપણી બધું નિદાન ના કરાવવું, જે કરાવવું પડે બધું કરાવવું, પણ ભરોસો કોનો રાખવો? ભગવાનનો. માટે શ્રી હરિના શરણ વિના કારજ કોઈ ન થાય, નિષ્કુળાનંદ એમ નરને માની લેવું મન માય. એમ ભગવાનના શરણ વિના કોઈ કામ ક્યારેય થતું નથી. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે ભગવાનના ભક્તે માની લેવું અને ભગવાનનું ભજન કરી લેવું, આવી વાત કડવા 24માં સ્વામી કરે છે ઘનશ્યામ મહારાજની. જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.